બાળકો હવે સેક્શન સી થિયરીકલ લેન્ધી વિસ્તૃત દીર્ઘ જવાબી પ્રશ્નો એમાં ટેક્સ્ટમાં જે ટોપિકમાં જેટલો બી આન્સર હોય જેટલી માહિતી હોય બધી લખવાની હોય છે ઓકે હવે એમાં ક્વેશ્ચન નંબર 22 ઋતુચક્ર જેનું બીજું નામ છે ગર્ભાશય ચક્ર મેસ્ટ્રસ સાયકલ ઋતુચક્ર એટલે શું અને ઋતુચક્રના વિવિધ તબક્કા વર્ણવો માદા પ્રાઇમેટ એટલે વાનર હોય એપ્સ હોય કે માનવમાં માદાની અંદર જે પ્રજનન ચક્ર જોવા મળે એને કહેવાય ઋતુચક્ર હવે જોજો પ્રથમ ઋતુસ્ત્રાવ કે રજોધર્મની શરૂઆત યૌવન આરંભ અવસ્થામાં થાય છે જેને રજોદર્શન કે મીનાર્ચી સમય કહે છે નેક્સ્ટ આગળ માનવ માદામાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય અને એ ઘટનાને શું કહેવાય અંડપાત હવે ઋતુચક્રના મુખ્ય 3 તબક્કા છે એમાં પહેલો તબક્કો એ ઋતુસ્ત્રાવ તબક્કો મેન્સ્ટ્રલ ફેઝ આ સમયે ઋતુસ્ત્રાવ થાય છે સરેરાશ 3 થી 5 દિવસ સુધી ચાલે છે ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ અને રુધિરવાહિનીઓ તૂટવાના પરિણામે એ નિર્માણ પામતું પ્રવાહી યોનિ માર્ગ મારફતે એ શરીરની બહાર ધકેલાય છે અને ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત થયેલો હોતો નથી જો અંડકોષ ફલિત થાય તો ગર્ભધારણના પરિણામે ફલનના પરિણામે એ ઋતુસ્ત્રાવ છે એ અહીંયા આગળ કે ઋતુસ્ત્રાવનો અભાવ કઈ સ્થિતિમાં તો એ ગર્ભધારણની સૂચક નિશાની છે આ ઉપરાંત તણાવ અસ્વસ્થતા પણ ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે છે હવે બીજો તબક્કો છે એ પુટિકીય તબક્કો એટલે પુટિકીય તબક્કો એટલે ફોલિક્યુલર ફેઝ આ તબક્કા દરમિયાન અંડપિંડમાં પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા એ પુનઃસર્જન પામે છે એટલે અંડપિંડમાં પ્રાથમિક અંડપુટિકામાંથી ગ્રાફિયન અંડપુટિકા વિકસે અને ગર્ભાશયનું અંદરનું અંતઃસ્તર એ પ્રસાર દ્વારા પુનઃસ્થાપિત થાય છે હવે જોજો અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો એ પિચ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે ગોનેડોટ્રોપિક હોર્મોન એટલે LH અને FSH લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને પુટિકાના વિકાસને અને વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે એટલે FSH અને LHની અસરથી અન્નપુટિકા વિકસે અને વિકસતી અન્નપુટિકામાં દ્વિતીય અન્નપુટિકા તૃતીય અન્નપુટિકા ગ્રાફિયન અન્નપુટિકા એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે ચક્રની મધ્યમાં એટલે કે 14મા દિવસે FSH કરતાં LHનું પ્રમાણ ખૂબ વધે છે અને LHના ઝડપી સ્ત્રાવ એ આ ચક્રના મધ્યના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે જેને LHની પરાકાષ્ઠા કહે છે જે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને એના કારણે અંડકોષ મુક્ત થાય છે જેને આપણે કહીએ છીએ અંડકોષ પાત ઓકે અને ત્રીજો તબક્કો જે છે સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ તબક્કો જે 15 થી 28 દિવસ કે 15 થી
29 દિવસનો એટલે 14 થી 15 દિવસનો હોય. આ દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ એટલે ખાલી ગ્રાફિયન પુટિકા એ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ એ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને પ્રોજેસ્ટેરોન ગર્ભાશયના અંતરસ્તરની જાળવણી માટે આવશ્યક છે. પછી ગર્ભાશયનું અંતરસ્તર એ ફલિત અંડકોષના સ્થાપન એટલે ગર્ભસ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે પણ પ્રોજેસ્ટેરોન જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને સંપૂર્ણ 9 મહિના સુધી કોર્પસ લ્યુટિયમ હાજરીએ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થયા કરે, જે એન્ડોમેટ્રિયમને ગર્ભસ્થાપન અને ગર્ભધારણ જાળવી રાખે અને ઋતુસ્ત્રાવ થતો નથી. ફલન ન થવાની સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. આના કારણે ગર્ભાશયનું અંદરનું અસ્તર વિઘટન પામે અને ઋતુસ્ત્રાવ થાય છે, જેથી નવા ચક્રની એ નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે અને જેને મેનોપોઝ કહે છે. અને આ રીતે ગર્ભાશયના અંદરના સ્તર એન્ડોમેટ્રિયમમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસરથી 28 થી 29 દિવસના જે ચક્રીય ફેરફારો થાય એ ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે એ લંબાયેલું છે. ઓકે, અને જો 4 માર્ક્સમાં અને 3 માર્ક્સના ક્વેશ્ચનમાં, બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચનમાં આકૃતિની તમને સૂચના ઇન્સ્ટ્રક્શન હોય તો અને તો જ એની આકૃતિ દોરવાની છે. અને આની આકૃતિ એ તમે લોકોએ અગાઉ સારી રીતે કમ્પ્લીટ કરેલી જ છે. હવે આ FSH અને LH એ પિચ્યુટરીના અંતસ્ત્રાવ છે અને એના વડે 28 થી 29 દિવસનું ચક્ર જે અંડપિંડમાં રન થાય એ અંડપિંડીય ચક્ર. જો શરૂઆતના 1 થી 13 દિવસ એ અંડપિંડમાં પુટિકીય તબક્કો હોય એમાં FSHનું સ્તર છે એ ધીમે ધીમે ઘટતું જાય અને LHનું સ્તર છે એ ધીમે ધીમે વધતું જાય. 14મા દિવસે LH પરાકાષ્ઠાએ હોય એટલે આ ગ્રાફિયન અંડપુટિકા પાટે અંડકોષ મુક્ત થાય. પછી 15 થી 28 દિવસ કે 29 દિવસ LHનો સ્તર ઊંચું રહે અને એના લીધે આ કોર્પસ લ્યુટિયમનો વિકાસ થાય. પણ જો ફલન ન થાય તો LH બંધ થાય અને FSHનો સ્ત્રાવ થાય એટલે કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટન પામે અને વિકસતી આ દ્વિતીય અન્નપુટિકા, તૃતીય અન્નપુટિકા, ગ્રાફિયન અન્નપુટિકા એ કેનો સ્ત્રાવ કરે? ઇસ્ટ્રોજનનો. એટલે 6 થી શરૂ કરી અને 13 દિવસ સુધી ઇસ્ટ્રોજનનું સ્તર વધારે હોય અને જેના લીધે ગર્ભાશયમાં પુટિકીય તબક્કો છે એ પ્રેરાતો હોય. 14મા દિવસે અંડપાત થાય એટલે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ઘટે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધે અને પ્રોજેસ્ટેરોનના લીધે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ વિકસિત થાય, જાડું બને, ગ્રંથિમય થાય, ગર્ભસ્થાપન માટે એ તૈયાર થઈ જાય અને એ તબક્કાને આપણે કહીએ છીએ લ્યુટિયલ તબક્કો. અને આ રીતે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન દ્વારા આ ગર્ભાશયની અંદર જે ફેરફારો થાય એને કહેવાય ગર્ભાશય ચક્ર એટલે ઋતુચક્ર. એટલે અહીંથી આ બે ડિપાર્ટમેન્ટ છે એ અલગ રાખવાના રહેશે. ઓકે.